આકર્ષણનું કેન્દ્ર બન્યો. સતત બીજા દિવસે રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદ, ખેડૂતો પણ ખુશખુશાલ. રાજ્યભરમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે, ત્યારે ખેડા, નડિયાદ, આણંદમાં પણ વરસાદે એન્ટ્રી મારી. લાંબા વિરામ બાદ વરસાદ પડતા ગામના રોડ પાણી પાણી થયા. શહેરમાં ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા ભારે બફારાથી લોકોને રાહત મળી. નડિયાદ શહેરમાં 1.5 કલાકથી વધુ સમય પડ્યો વરસાદ. નડિયાદ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ પડતા રોડ પર પાણી ભરાયા. આ બાજુ આણંદ જિલ્લામાં પણ વરસાદ જોવા મળ્યો હતો. આણંદ વિદ્યાનગર કરમસદ ગામમાં પણ વરસાદથી આનંદ છવાઈ ગયો. મોગરી, ચીટોડિયા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી ગયો હતો. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ડાંગરની વાવણીને ફાયદો થવાની આશાઓ ખેડૂત સીવી રહ્યા છે. અમરેલી જિલ્લામાં પણ બીજા દિવસે અવિરત વરસાદ પડ્યો. ખાંભા, રાજુલા અને સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો. ખાંભાના સરકડીયા, ભાવરડી, જીવાપર સહિતના ગામડાઓમાં મોં માંગ્યો વરસાદ આવતા ખેડૂતો ખુશખુશ થયા છે. સુરેન્દ્રનગર પંથકમાં પણ મન મૂકીને મેઘરાજા પધાર્યા. સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા તાલુકામાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું. ચોટીલા પંથકમાં બપોરના સમયે વાતાવરણમાં પલટા સાથે વરસાદ વરસ્યો. લાંબા વિરામ બાદ વરસાદ આવતા લોકોએ હાશકારો અનુભવ્યો. વરસાદથી કપાસ, મગફળી સહિતના પાકને જીવનદાન મળશે. તો ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘો આવ્યો. વિરામ બાદ જિલ્લા વિસ્તારમાં ધીમીધારે વરસાદ પડતા ખેડૂતોના ચહેરા પર ફરી એક વખત ચમક જોવા મળી. ગીર નજીક કોડીનાર ગ્રામ્યમાં પણ વરસાદથી રોડ પાણી પાણી થઈ ગયા. ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડ્યો. અરવલ્લીના ધનસુરા પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદની એન્ટ્રી થઈ. હવામાન વિભાગની આગાહીના પગલે ધનસુરા, શક્તિનગર, કંજરી કંપામાં વરસાદી માહોલ જામ્યો. સવારથી વાદળછાયા વાતાવરણ બાદ બપોરે વરસાદી ઝાપટું પડ્યું. વરસાદને કારણે ઉકળાટથી લોકોને થોડી રાહત મળી છે. આ તરફ અરવલ્લી, માલપુર તાલુકાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો. સજ્જનપુરા કંપામાં ધીમી ધારે વરસાદ, બપોર બાદ વાતાવરણમાં આવ્યો પલટો. લાંબા વિરામ બાદ વરસાદથી ઠંડક પ્રસરી ગઈ. વરસાદ થતા ધરતીપુત્રોમાં પણ આનંદ છવાઈ ગયો. મગફળી, સોયાબીન, મકાઈ, કપાસના પાકને પણ ફાયદો થશે. તો અરવલ્લી, શામળાજી, રતનપુર, દેગામડામાં પણ વરસાદ. ધોધમાર વરસાદ વચ્ચે વાહન ચાલકોને પણ હાલાકી. 1.5 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. વરસાદને કારણે ભારે ઉકળાટથી સ્થાનિકોને પણ રાહત મળી ગઈ છે. 1.5 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ પડી જતા સૌ કોઈ ખુશખુશાલ જોવા મળી રહ્યા હતા. શામળાજી, રતનપુર, દેગામડામાં લાંબા સમયથી મેઘરાજા વિરામ પર હતા. જેવો વરસાદ આવ્યો સૌ કોઈ ખુશ થઈ ગયા. ગરમીથી પણ રાહત મળી. કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા પણ જોવા મળ્યા. તો રાજકોટના ધોરાજીમાં પણ સાંજના સમયે ધોધમાર વરસાદ વરસ્યો. ધોરાજી પંથકમાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે. અસહ્ય ઉકળાટ બાદ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો. વરસાદને પગલે શહેરના રસ્તાઓ પર પાણી વહેતા થયા. ધોરાજીમાં પણ લાંબા સમયથી મેઘરાજા રિસાયા હોય તે પ્રમાણેની પરિસ્થિતિ હતી. પરંતુ સાંજ થતા થતાં જે ભારે વરસાદ આવ્યો સૌ કોઈને ખુશખુશાલ કરી ગયો. ખાસ કરીને ધરતીપુત્રો ખુશખુશાલ જોવા મળ્યા. ધોરાજીના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદથી જળજમાવની પણ પરિસ્થિતિનું નિર્માણ થયું. તો રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છે. જેતપુર શહેરમાં બપોર બાદ જામ્યો છે વરસાદી માહોલ. સવારથી વાદળછાયા વાતાવરણ બાદ ધોધમાર વરસાદ થયો. શહેરના તીનબત્તી ચોક, સ્ટેન્ડ ચોક વિસ્તારમાં વરસાદ, એમજી રોડ, જૂનાગઢ રોડ, દેસાઈવાડી વિસ્તારમાં પણ ભરાયા પાણી. વરસાદને કારણે રોડ પરથી વરસાદી પાણીના વહેણ જતા જોવા મળ્યા હતા. અનેક એવા વિસ્તારો છે રાજકોટના ગ્રામ્યમાં કે જ્યાં આગળ હજી પણ વરસાદ યથાવત છે. જે પ્રમાણેની આગાહી હતી તે પ્રમાણે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. અમરેલીમાં પણ સારો એવો વરસાદ જોવા મળ્યો છે, જે જેતપુર અને ધોરાજીમાં પણ જોવા મળી રહ્યો છે. ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમ ઓવરફ્લોથી 3 મીટર જ દૂર છે. ઉપરવાસમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થતા ગુજરાતની જીવાદોરી નર્મદા ગમે ત્યારે છલકાશે. સરદાર સરોવરમાં સતત પાણીની આવક વધી રહી છે, જેના પગલે નર્મદા ડેમ છલકાવાથી માત્ર 3 મીટર દૂર છે. નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો. ઉપરવાસમાંથી 84,700 ક્યુસેક પાણીની આવક થતા જળસપાટીમાં વધારો થયો. છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 6 સેન્ટીમીટરનો વધારો થયો. નર્મદા ડેમની જળસપાટી 135.02 મીટર પર પહોંચી, જ્યારે ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. નર્મદા ડેમના 5 ગેટ 6 મીટર ખોલવામાં આવ્યા. ગેટમાંથી 20,000 ક્યુસેક પાણીની આવક નોંધાય. રિવરબ્રેડ પાવર હાઉસમાંથી 41,460 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. કેનાલ હેડ પાવર હાઉસમાંથી 22,977 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. નર્મદા ડેમમાંથી કુલ 66,437 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. 7 દિવસ સુધી વરસાદ ધબધપાટી બોલાવશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. રાજ્યમાં 7 દિવસ સુધી મેઘરાજા મન મૂકીને વરસશે. ખંભાતના આઘાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેની અસરે ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા 1 સપ્તાહ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામશ્રી યાદવના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ રહેશે. એની અસર અમદાવાદ જિલ્લા સુધી પણ થઈ શકે છે, પરંતુ અમદાવાદ શહેર માટે હળવા વરસાદી ઝાપટા વરસી શકે. આગામી ચોથા અને પાંચમા દિવસે એટલે કે 24 અને 25 ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે ગાજવીજ સહિત ભારે વરસાદની શક્યતા છે, જેને કારણે આ બે દિવસો દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં હળવા વરસાદની શક્યતા છે, તેની સાથે વીજળીના ચમકારા પણ થઈ શકે છે. બીજી તરફ અમદાવાદવાસીઓને ગરમીથી રાહત મળશે. ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રનો પ્રારંભ, અંધશ્રદ્ધા વિરોધી બિલ સર્વાનુમતે પસાર. ગુજરાત વિધાનસભાના ત્રિદિવસીય ચોમાસુ સત્રનો પ્રારંભ થયો છે. ટૂંકા મુદ્દાવાર ચર્ચાઓથી ગૃહની કાર્યવાહી શરૂ કરવામાં આવી. સત્રના આરંભે જય શ્રી રામ અને હર હર મહાદેવના નારા લાગ્યા, તેમજ વંદે માતરમના ગાન સાથે ગૃહની શરૂઆત કરવામાં આવી. માનવ બલિદાન, કાળા જાદુ અને અમાનુષી પ્રથાઓનો અંત લાવવા માટે 2024નું વિધેયક ગૃહમાં રજૂ કરવામાં આવ્યું. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ બિલ રજૂ કર્યું તો વિધાનસભા ગૃહમાં ગેરહાજર અને વિદેશમાં રહેતા શિક્ષકો અને ચાંદીપુરાનો મુદ્દો ગુંજ્યો હતો. સત્રમાં દાતા વિધાનસભાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ ગુટલી બાદ શિક્ષકોના મુદ્દે સરકારને ઘેરી કુબેર ડિંડોરે જવાબ આપ્યો કે કુલ 176 શિક્ષકો શાળામાં હાજર નથી, કુલ 134 શિક્ષકો ગેરહાજર છે. બિનઅધિકૃત રીતે ગેરહાજર હોય તેવા 130 પૈકી કેટલાક શિક્ષકોમાંથી 10 શિક્ષકોને બરતરફ કરાયા. બીજી તરફ ગૃહમાં સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ માહિતી આપી કે સહકારી બેંક હવે દરેક ગામમાં માઇક્રો એટીએમ મૂકશે. તો સત્ર દરમિયાન પેટા ચૂંટણીમાં વિજેતા બનતા ધારાસભ્યોની ગ્રાન્ડ એન્ટ્રી જોવા મળી હતી. અર્જુન મોઢવાડિયાએ તેમની જૂની ગાદી સાથે નવી પાટલી પર બેસીને રાજકારણમાં નવો પ્રયોગ કર્યો હતો. આ એન્ટ્રી સમયે મૂળ ભાજપના સભ્યોએ મને કે કમને પાટલી થપથપાવીને તમામનું સ્વાગત કર્યું હતું. દુર્ઘટનાઓ મુદ્દે કોંગ્રેસે વિધાનસભા બહાર કર્યો હલ્લા બોલ. ગુજરાતમાં વિવિધ દુર્ઘટનાઓને લઈને કંઈક આ રીતે કોંગ્રેસે વિરોધ કર્યો. ગાંધીનગરમાં વિધાનસભાના ચોમાસુ સત્રનો આ રીતે તોફાની પ્રારંભ થયો. ગુજરાત વિધાનસભાના ત્રિદિવસીય ચોમાસુ સત્રના પ્રથમ દિવસે કોંગ્રેસના ધારાસભ્યો હલ્લા બોલ કર્યો. સત્ર શરૂ થયા પહેલા વિધાનસભાના પ્રાંગણમાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું. બંધ કરો ભાઈ, બંધ કરો, લોકશાહીની હત્યા બંધ કરો ના સૂત્રોચ્ચાર કર્યા. વિવિધ દુર્ઘટનાઓ, પરદેશી શિક્ષકો, ચાંદીપુરા સહિતના પ્રશ્ને કોંગ્રેસના ધારાસભ્યોએ સૂત્રોચ્ચાર કર્યા. અગ્નિકાંડ, બોટાદ કાંડ, તક્ષશિલા કાંડ મુદ્દે વિરોધ સહિતના પ્રશ્નોના પોસ્ટર ગળામાં પહેરી હલ્લાબોલ કર્યો. આ પ્રસંગે કોંગ્રેસે જૂની પેન્શન યોજના લાગુ કરવા, જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાના પોસ્ટર સાથે વિરોધ કર્યો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તાત્કાલિક યોજવા કોંગ્રેસ માંગ કરી રહી છે. સાથે સાથે ગુજરાતમાંથી ડ્રગ્સ અને દારૂની હેરાફેરી અટકાવવા માંગ કરાઈ. આ તકે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું, ટૂંકી મુદ્દતની પ્રશ્નોત્તરી કરી કૌભાંડો છુપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ભારે વરસાદથી 4 જિલ્લામાં 3.58 લાખ હેક્ટરમાં પાકને નુકસાન, મળશે વળતર. ગુજરાતમાં 4 જિલ્લામાં વરસાદે તબાહી મચાવી હતી. ભારે વરસાદના પરિણામે જૂનાગઢ, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર અને રાજકોટની કુલ 3,58,348 હેક્ટર ખેતપાકને નુકસાન થયું છે. વિધાનસભાના ચોમાસા સત્ર દરમિયાન કૃષિમંત્રી રાઘવજી પટેલે નુકસાનીના આંકડા આપ્યા. સૌથી વધુ અસર જૂનાગઢ જિલ્લાના 1,99,758 હેક્ટર, દેવભૂમિ દ્વારકા જિલ્લાના 21,925 હેક્ટર, પોરબંદર જિલ્લાના 84,120 હેક્ટર અને રાજકોટ જિલ્લાના 25,234 હેક્ટર પર જોવા મળી છે. આ ઉપરાંત આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને તાપી જિલ્લાના 48,169 હેક્ટર વિસ્તારમાં પણ પાકને નુકસાન થયું છે. હાલ સરકાર દ્વારા સતત બંદોબસ્ત હેઠળ 105 ટીમો દ્વારા સર્વેની કામગીરી ચાલુ છે. સર્વે થયા બાદ સરકાર દ્વારા સહાય ચૂકવવાની ખાતરી કૃષિમંત્રીએ આપી. ઠરાવ અનુસાર 33% કે તેથી વધુ નુકસાન થયેલા કિસ્સામાં સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ SDRF હેઠળ સહાય મળવા પાત્ર છે. ગાંધીનગરમાં ફરી શિક્ષકોએ કરી ગર્જના, પોલીસે કરી અટકાયત. સૂત્રોચ્ચાર, હલ્લા બોલ, વિરોધ પ્રદર્શન, ઝપાઝપીના દ્રશ્યો પાટનગર, ગાંધીનગર. જૂની પેન્શન યોજના શરૂ કરવાની માંગ સાથે ફરી એકવાર ગાંધીનગરમાં શિક્ષકનો અવાજ ગુંજ્યો. ગાંધીનગરમાં વહેલી સવારથી શિક્ષકોએ વિરોધ પ્રદર્શન માટે ભેગા થવાનું શરૂ કર્યું. રાજ્યભરમાં શિક્ષકો જૂની પેન્શન યોજનાની માંગ લઈને ગાંધીનગર વિધાનસભાએ પહોંચ્યા. ફરીથી શિક્ષકોએ સરકાર સામે બાયો ચઢાવી. મોટી સંખ્યામાં લોકો શિક્ષકોએ પહોંચીને વિરોધ પ્રદર્શન કર્યું. હલ્લાબોલ કરી, સૂત્રોચ્ચાર કરી ગાંધીનગર ગજવ્યું. વિધાનસભાની બહાર વિરોધ પ્રદર્શન કરવા માટે એકત્ર થયેલા શિક્ષકોએ હલ્લાબોલ કર્યો. શિક્ષકોએ જૂની પેન્શન યોજનાની માંગ સાથે તેમનું વિરોધ પ્રદર્શન કૂચ વિધાનસભા સુધી લઈ જવાનો પ્રયત્ન કર્યો. જોકે તેઓ વિધાનસભા પહોંચે તે પહેલા જ ગાંધીનગર પોલીસ દ્વારા અનેક શિક્ષકોની અટકાયત કરી લેવામાં આવી. ગાંધીનગરમાં જ્યાં પણ શિક્ષકો જતા હતા ત્યાં દરેક જગ્યાએ શિક્ષકોની એકઠા થયા, ત્યાંથી પોલીસને ડિટેઇન કરતા જોવા મળ્યા. ગાંધીનગરમાં કડક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો. શિક્ષકોની માંગ છે કે 1 એપ્રિલ 2005 પહેલાના કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવો જોઈએ. શિક્ષકો 3 દિવસ સુધી વિરોધ સાથે વિધાનસભા કૂચના પ્રયાસો ચાલુ રાખશે. બીજી તરફ આ વિરોધ પ્રદર્શન અંગે રાજ્ય સરકાર વતી ઋષિકેશ પટેલે કહ્યું કે હાલ જૂની પેન્શન યોજના કોઈ બાબતે વિચારણા હેઠળ નથી. ગાંધીનગરમાં પ્રદેશ ભાજપની યોજાય કાર્યશાળા. ગાંધીનગરમાં ટાઉન હોલ ખાતે પ્રદેશ ભાજપ